ફરી એક વખત હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવાય તેવી શક્યતા. સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીએ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખ્યું છે, જેમાં રાજ્ય સરકાર પાસેથી હેલ્મેટનો કાયદો મરજિયાત કરવાને લઈને જવાબ પણ માંગવામાં આવ્યો છે. આ સાથે રોડ સેફટી કમિટીએ હેલ્મેટનો કાયદાનું ફરજિયાત પાલન કરવાની સૂચના આપી અને આ કાયદાનો દર 3 મહિને રિવ્યૂ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી. રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ વીજળીના ભાવ નહીં વધારે. રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું કે ગ્રાહકો પર વીજ વધારાનું ભાર ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો. વીજ વિતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે, જેને કારણે વીજ વિતરણ દરમિયાન થતા વીજ લોસમાં ઘટાડો આવશે અને સરકાર 850 કરોડથી વધુનું ભારણ સરભર કરી શકશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વની જાહેરાત કરી. સરકારે પાણી વેરામાં રાહત આપી અને બિનખેતી વિષયક હેતુ માટે અપાતા પાણીના વેરાની વસૂલાત માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરી. આ યોજના હેઠળ જો વોટર ટેક્સ માટે બાકી નીકળતા નાણાં 1 વર્ષમાં 6 હપ્તાથી ભરવામાં આવે તો દંડ અને વ્યાજમાંથી સંપૂર્ણ માફી. આ યોજનાનો લાભ મહાનગરપાલિકા, નગરપાલિકા ઉપરાંત નગર પંચાયત અને ગ્રામ પંચાયતોને પણ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારના નર્સિંગ સંવર્ગના કર્મચારીઓ માટે ખુશખબર. સરકારે કર્મચારીઓને મળતા યુનિફોર્મ ભથ્થા અને વોશિંગ ભથ્થામાં વધારો કર્યો, જેનાથી રાજ્યના 20,000થી વધુ કર્મચારીઓને લાભ થશે. યુનિફોર્મનું ભથ્થું પહેલા 350 રૂપિયા હતું, જે વધારી 490 રૂપિયા કરવામાં આવ્યું, જ્યારે વોશિંગનું ભથ્થું 150 રૂપિયા હતું, જે વધારી 210 કરવામાં આવ્યું. ખેડૂતોની મહેનતને ચાઉં કરી જનારા કટકી બાજ થયા છે બેનકાબ. મગફળી વેચવા આવતા ખેડૂતો પાસેથી કટકી કરી તેમની મગફળી પાસ કરાવવાનો કારસો ઘડનાર અંતે ઝડપાયો છે. રાજકોટમાં મગફળી કૌભાંડના મામલામાં ગ્રામ્ય પોલીસે કૌભાંડ કરનારા વચેટિયાની ધરપકડ કરી. વચેટિયો અમિત પટેલ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાવી તેમની પાસેથી રૂપિયા પડાવી તે જ મગફળી પાસ કરાવી દેતો. સ્ટિંગ ઓપરેશનમાં તેની પોલ ખુલતા આ કટકીબાજના પગ તળે વેલો આવ્યો છે. મગફળીમાં ધૂળ છે તેમ કહી પહેલા સેમ્પલ ફિલ કરવામાં આવતું અને ત્યારબાદ વચેટીઓ અમિત પટેલ 2500 રૂપિયા લઈ આ જ મગફળીના સેમ્પલ પાસ કરાવતો. તંત્ર આ મગફળીનું ખરીદી પણ કરતી. કૌભાંડનો પર્દાફાશ થયો અને વચેટિયાના અધિકારીઓની મિલીભગત સામે આવી અને મગફળીની ખરીદી ફરી શંકાના દાયરામાં આવી. રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરી એક વખત વિખવાદ સામે આવ્યો. જિલ્લા પંચાયતની કારોબારી બેઠક પૂર્વે ચેરમેન રેખા પટોડિયાએ રાજીનામું સોંપ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળનાર રેખા પટોડિયા સહિત બળવાખોર જૂથમાં જ હવે ફાંટા પડી ગયા હોવાનું સામે આવ્યું. કારોબારી સમિતિના ચેરમેન સામે 9 પૈકીના 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. રાજ્યના 35,000થી વધુ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓના વિવિધ 13 જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે હડતાળનું હથિયાર ઉગામ્યું છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળનો એક તરફ અંત આવ્યો, ત્યાં હવે સરકારના મહત્વના એવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર જતા રાજ્યમાં આરોગ્યલક્ષી સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ છે. ગુજરાતે સૌથી મોટી અને જર્જરિત થઈ ગયેલી 55 વર્ષ જૂની અખંડાનંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી અને કહ્યું કે અખંડાનંદ હોસ્પિટલના બિલ્ડિંગને તોડીને નવેસરથી બનાવાશે. નવું બિલ્ડિંગ 5x6 માળનું બનાવવા માટે સરકારે પ્રાથમિક નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી અને દર્દીઓની રજૂઆતને પગલે નીતિન પટેલે અખંડાનંદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું.